એટલું જાણવું છે કે મહાવિદેહ સ્ટેજ જે છે, મહાવિદેહ ક્ષેત્ર જે કહીએ છીએ આપણે, તો મહાવિદેહ એ બે શબ્દ છે કે એક જ શબ્દ છે? એ મહાવિદેહ નામ છે, જેમ રશિયા, અમેરિકા, હિન્દુસ્તાન, પાકિસ્તાન એ નામ છે ને, એવું મહાવિદેહ એ નામ છે. એવા પાંચ મહાવિદેહ, પૂર્વ મહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહ, એ બધા પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે. અને પાંચ ભરત ક્ષેત્ર કહેવાય છે આપણા જેવા પાંચ, એવા પાંચ. ત્રીજા ઐરાવત ક્ષેત્ર, એવા 15 દુનિયા છે કર્મભૂમિ. મનુષ્ય કર્મ બાંધે છે, કર્મના ફળ ભોગવે છે, અને જ્ઞાન થાય તો કર્મથી મુક્ત થઈને મોક્ષ પામે છે, કર્મભૂમિ. એમાં એક મહાવિદેહ ક્ષેત્રમાં સિમંદર સ્વામી ભગવાન છે, હાજરા હજૂર કેવળ જ્ઞાની પરમાત્મા, દેહધારી અને પૂર્ણ દશામાં છે. એટલે તીર્થંકરો આપણી દુનિયામાં નથી, પાંચ ભરત ક્ષેત્ર, પાંચ ઐરાવત ક્ષેત્ર, પણ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં છે. અને એક પૂરા થાય એટલે બીજા પ્રગટ થાય, એટ એ ટાઈમ ચાલ્યા જ કરતું હોય, ઓછામાં ઓછા 20 અને વધુમાં વધુ 160 તીર્થંકરો હોય. અને આપણી દુનિયામાં એક જ હોય એટ એ ટાઈમ, એવા 24 થાય આખા કાળચક્રમાં. જ્યારે બધી દુનિયા આપણા જેવી 10 દુનિયામાં, પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્ર, એટ એ ટાઈમ એક હોય અને વધુમાં વધુ કાળચક્રમાં 24 થાય. તો એક આપણા ક્ષેત્રમાં એવા 10માં 10 અને મહાવિદેહમાં 160 એટલે 170 તીર્થંકરો એ પાંચ 15 દુનિયામાં હોય વધુમાં વધુ, અને ઓછામાં ઓછા 20 તીર્થંકરો હોય, ત્યારે બીજી દુનિયામાં એકે ના હોય ત્યારે. એ આવી દુનિયા કુદરતી રીતે ગોઠવાયેલી છે. અને તીર્થંકરો હોવાથી એ પાંચે ભરત મહાવિદેહ ક્ષેત્રથી કાયમ માટે મોક્ષ ખુલ્લો જ છે. તીર્થંકર ભગવાનની હાજરી હોય ને તો જ કેવળ જ્ઞાન થાય, તો જ મોક્ષ થાય. એમના પ્રત્યક્ષ દર્શન વગર કેવળ થવું શક્ય નથી. એટલે જીવતા કેવળ જ્ઞાની પરમાત્મા હોવા જોઈએ.